जूनागढ़ थी हाल महत्वपूर्ण समाचार प्राप्त थई रह्या छे। तो जूनागढ़ में रेलवे ट्रेक रिपेरिंग मशीन में खामी सर्जाई, तो रिपेरिंग मशीन में खामी सर्जाई। जूनागढ़ वडाल पास आ घटना बनी हती। त्रण ट्रेन कलाकों सुधी अटवाई। जूनागढ़ रेलवे स्टेशन पर ट्रेन ने रोकी देवामां आवी। महत्वनुं छे के त्रण जेटली ट्रेनों ने अटकाववामां आवी। रिपेरिंग मशीन में खामी सर्जाता ट्रेन ने रोकाववामां आवी। महत्वनुं छे के रेलवे ट्रेक रिपेरिंग मशीन में खामी सर्जाता वडाला पासेनी आ घटना सामे आवी, ज्यां त्रण जेटली ट्रेनों कलाकों सुधी अटवाई। वधु विगत साथे संवाददाता अमार जोड़ाई गया छे। अमार, जे रीते ट्रेन ने रोकी देवामां आवी, कलाकों सुधी ट्रेन ने रोकवानी फरज पड़ी, शुं छे समग्र मामलो? बिल्कुल दीपिका, बपोरना 4 વાગ્યાના આરસામાં વડાલ નજીક છે તે જે રેલવે ટ્રેક રિપેરિંગનું જે મશીન હોય છે તે ત્યાં કઈ કામગીરી અર્થે ગયું હતું ને અચાનક જ રેલવે ટ્રેક પર આ મશીન છે તે બંધ પડી ગયું હતું। ત્યારે રેલવે વિભાગ છે તે દોડતું થયું હતું અને આ મશીન ચાલુ કરવા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ આ મશીન અંતે ન ચાલુ થયું અને જે જૂનાગઢ જે ટ્રેન આવી હતી પોરબંદર વેરાવળવાડી તેનું એન્જિન તાત્કાલિક છે તે વડાલ ખાતે દોડાવવામાં આવ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ મશીનની અંદર ટેકનિકલ ફોલ્ટના કારણે મશીન જો નીચે આગળ ધક્કો મારીને ખસેડવામાં આવે તો ક્યાંક ને ક્યાંક મુશ્કેલી સર્જી શકે, જેને લઈને કલાકો સુધી 3 ટ્રેનો છે તે જૂનાગઢ અને વડાલ રેલવે સ્ટેશન ખાતે અટવાઈ હતી। ખાસ કરીને એન્જિન છે તેને વડાલ રવાના કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં ધક્કો મારતા ન થયું। અંતે જૂનાગઢ થી ટેકનિકલ ટીમ છે તે વડાલ ખાતે દોડી ગઈ હતી અને આ જે મશીન છે ટ્રેક રિપેરિંગ કરવાનું તેને રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જ્યારે 4 થી વધુ કલાકનો સમય છે તે ટ્રેનો અટવાઈ હતી। ખાસ કરીને ટ્રેનની વાત કરવામાં આવે તો સોમનાથ પોરબંદર વડાલ, સોમનાથ પોરબંદર વેરાવળ થી જૂનાગઢ અને અમદાવાદ થી વેરાવળ જતી ટ્રેનને છે તે વિલંબ સર્જાયો હતો। જે જૂનાગઢ રેલવે સ્ટેશન ઉપર છે તે 2 ટ્રેનો હતી અને વડાલ રેલવે સ્ટેશન પર 1 ટ્રેન રોકી દેવામાં આવી હતી। બીજી તરફ હજારો મુસાફરો છે તે હેરાન પરેશાન કલાકો સુધી થયા હતા, તો રેલવે વિભાગે મુસાફરોના હિતમાં એક નિર્ણય પણ લેવામાં આવ્યો અને જૂનાગઢ સુધીનું ભાડું કાપી અને બીજું જે ભાડું છે તે રિફંડ કરી દેવામાં આવ્યું હતું। એટલે 4 થી 5 કલાક જેટલો સમય છે તે ટ્રેનો અટવાઈ હતી અને અંતે ટેકનિકલ ટીમની મદદથી વડાલ પાસે જે પાટા રિપેરિંગનું મશીન છે તેને ત્યાંથી દૂર કરી અને ટ્રેનો ફરી 5 કલાક બાદ શરૂ કરી દેવામાં આવી હતી। જી જી, આભાર અમાર સમગ્ર વિગત આપવા બદલ। તો રિપેરિંગ માટે જૂનાગઢથી ટેકનિકલ ટીમને બોલાવવામાં આવી। જૂનાગઢ રેલવે ટ્રેક રિપેરિંગ મશીનમાં ખામી સર્જાતા મુસાફરો મુશ્કેલીમાં જોવા મળ્યા।